નમસ્કાર મિત્રો, હું છું હિના. આજે છે શુક્રવાર અને તમે જોઈ રહ્યા છો તમારું મનગમતું બુલેટિન મની ટાઈમ. સરકારી ચોપડી તો મોંઘવારી ઘટી રહી છે, પરંતુ વાસ્તવિક ચિત્ર અલગ છે. દેશની ત્રણ મુખ્ય એફએમસીજી કંપની HUL, કોલગેટ, પામોલીવ અને મોન્ડેલીઝ ઇન્ડિયાએ ભાવમાં 2% થી લઈને 58% સુધીનો વધારો કર્યો છે. એટલે હવે તમારું ગ્રોસરી બિલ વધી જશે. છેલ્લા એક વર્ષમાં FMCG કંપનીઓ દ્વારા ત્રીજી વખત ભાવ વધારા કરવામાં આવ્યા છે. કાચો માલ સસ્તો થવા છતાં કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે, કારણ કે તેમના પ્રોફિટ માર્જિન ઘટ્યા છે. વ્હીલ, વિમ, સફ એક્સેલ અને રીન બાર જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ ધરાવતી HUL એ ભાવમાં 1 રૂપિયાથી લઈને 22 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે અમુક આઇટમના ભાવ યથાવત રાખ્યા છે, પરંતુ તેનું વજન ઘટાડી દીધું છે. બોન્વિટા, ઓરિયો અને ચોકલેટ જેવી બ્રાન્ડ્સ ધરાવતી કંપની મોન્ડેલીઝ ઇન્ડિયાએ કિંમતમાં 3.5%થી 17%નો વધારો કર્યો છે, એટલે કે તેની પ્રોડક્ટ્સ 4 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી વધી ગઈ છે. જો કે કંપનીએ પર્કની કિંમત યથાવત રાખી છે, પણ ગ્રામેજ ઘટાડી દીધું છે. કોલગેટ પામોલીવે ભાવમાં 5%થી 58%નો એટલે કે 2 રૂપિયાથી 49 રૂપિયાનો વધારો કર્યો છે. સોનાના ભાવ નવા વિક્રમ બનાવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડનો ભાવ 13 જાન્યુઆરીએ $1900 પાર થઈ ગયો. ગ્લોબલ લેવલે ગોલ્ડના ગોલ્ડન દિવસો શરૂ થયા હોવાથી ભારતમાં પણ સોનું સોનેરી સફરે નીકળ્યું છે. 13 જાન્યુઆરીએ વાયદા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 56,245ની નવી ટોચે પહોંચી ગયો હતો. અગાઉ ઓગસ્ટ 2020માં ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ગોલ્ડનો ભાવ 56,151ને સ્પર્શ્યો હતો, પરંતુ શુક્રવારે આ લેવલ પણ તૂટી ગયું હતું. દુનિયાભરમાં મંદીની વાતો થઈ રહી છે, એટલે રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ પર પસંદગી ઉતારી રહ્યા છે. ગોલ્ડ માર્કેટ પર નજર રાખતા એક્સપર્ટ્સનું કહેવું છે કે 2023માં 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયાને સ્પર્શી જશે. 2022ના નવેમ્બર મહિનાથી શરૂ થયેલી ગોલ્ડની તેજીના કારણે માંગ પર અસર પડી છે. પરિણામે ભારતની ગોલ્ડની આયાત પણ ઘટી છે. 2022માં આપણે 706 ટન સોનું આયાત કર્યું હતું, જેનું પ્રમાણ 2021માં 1068 ટન હતું. ડિસેમ્બરમાં તો સોનાની આયાત 79% ઘટી હતી. દાડના ભાવમાં ફરી વધારો ના થાય તે માટે સરકારે ખાનગી વેપાર દ્વારા 10 લાખ ટન તુવેરની દાળ આયાત કરવાની યોજના ઘડી છે. દાળની અછત સર્જાવાના સંકેત મળી રહ્યા હોવાથી સરકારે આયાત વધારવાની યોજના ઘડી છે. કૃષિ મંત્રાલયના પ્રારંભિક આંકડા અનુસાર પાક વર્ષ 2022-23માં અડદનું ઉત્પાદન 43.5 લાખ ટન ઘટીને 38.9 લાખ ટન થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે લગભગ 7.6 લાખ ટન અડદની આયાત કરી હતી. મોટાભાગની અડદની દાળ આફ્રિકા અને મ્યાનમારમાંથી આયાત થાય છે. આ દેશોમાં કઠોળની ઉપલબ્ધતા આશરે 11-12 લાખ ટન હોવાનો અંદાજ છે, એટલે ભારત ત્યાંથી પૂરતી માત્રામાં આયાત કરી શકશે. આ ખબર છે બેન્કિંગ ઉદ્યોગની. વધતા વ્યાજદરના માહોલમાં બેન્કો ડિપોઝિટના અને લોનના રેટમાં વધારો કરવા લાગી છે. જેમ કે યસ બેન્કે નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. યસ બેન્કની 25 મહિનાની મુદત ધરાવતી FD પર હવે 7.5% વ્યાજ મળશે. જો તમે સિનિયર સિટીઝન હશો તો બેંક તમને 8% વ્યાજ આપશે. આ સિવાય 35 મહિનાની મુદત ધરાવતી FD પર બેંક 8.25% વ્યાજ ઓફર કરી રહી છે. અને એક ધિરાણ કરતા જમ્મુ એન્ડ કાશ્મીર બેંકે પણ FDના ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે. નવા રેટનો લાભ લેવા માટે તમારે 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FD કરાવવી પડશે. બેંકે FDના વ્યાજદરમાં 0.75%નો વધારો કર્યો છે. હવે 18 મહિનાની FD કરાવશો તો બેંક તમને 7.25% લેખે વ્યાજ ચૂકવશે. IDBI બેંકે તમામ મુદતની લોનના ઇન્ટરેસ્ટ રેટમાં 0.20% વધારો કર્યો છે. આ બેંકનો 1 યર MCLR વધીને 8.40% થયો છે, એટલે હવે આ બેંકની તમામ પ્રકારની કન્ઝ્યુમર લોન મોંઘી થઈ જશે. કોંગ્રેસે ચૂંટણી વખતે આપેલું વચન પાડ્યું છે. હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે જૂની પેન્શન સ્કીમ ફરી શરૂ કરી. હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે OPS ફરી શરૂ કરવામાં આવી. અત્યારે જેટલા પણ સરકારી કર્મચારી NPS એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં છે, તેમને OPS હેઠળ સમાવવામાં આવશે. ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જૂની પેન્શન સ્કીમ શરૂ કરવાનું વચન આપ્યું હતું અને ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સૌપ્રથમ રાજસ્થાન સરકારે જૂની પેન્શન સ્કીમ ફરી શરૂ કરી હતી, ત્યારબાદ છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબમાં પણ જૂની પેન્શન સ્કીમ શરૂ થઈ હતી.
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરશે. બે તબક્કામાં યોજાનારા બજેટ સત્રમાં સામાન્ય રજા સહિત 66 દિવસમાં 27 બેઠકો યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 6 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. આ વખતના બજેટને લઈને લોકો આશાવાદી છે. નિષ્ણાંતોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર નોકરીથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને હેલ્થ ઇન્સ્યોરન્સ સુધીના નિયમોમાં ફેરફાર કરશે. સરકાર નવા વિસ્તારો માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI સ્કીમની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત એક જિલ્લા એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન આપવા માટે નવી જાહેરાત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કામની છે આ ખબર. સેબી મ્યુચ્યુઅલ ફંડ કંપનીને તેની એક્ટિવ ELSS ને પેસિવ સ્કીમમાં કન્વર્ટ કરવાની છૂટ આપી છે. ELSS એટલે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ. આ સ્કીમમાં રોકાણ કરવાથી સેક્શન 80C હેઠળ ટેક્સ બચાવી શકો છો. કંપની આ કન્વર્ઝન કરે તે દરમિયાન જો રોકાણકાર ઈચ્છે તો તેના યુનિટ રિડીમ કરી શકશે અને તેના માટે કોઈ એક્ઝિટ લોડ પણ નહીં લાગે. રોકાણકારોને નિર્ણય લેવા માટે સમય આપવામાં આવશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ નિર્ણયથી રોકાણકારોની બચતમાં સારો એવો વધારો થશે, કારણ કે પેસિવ સ્કીમ ચલાવવાનો ખર્ચો સાવ ઓછો હોય છે. પેસિવ ELSSમાં પણ ટેક્સ બેનિફિટ મળતો રહેશે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ એક્ટિવ સ્કીમને પેસિવ સ્કીમમાં કન્વર્ટ કરતા પહેલા રોકાણકારોને સંપૂર્ણ વિગતો આપવી પડશે. તો આ હતું આજનું મની ટાઈમ. હવે ફરી મળીશું આવતા સપ્તાહે. અમારું બુલેટિન કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જણાવજો. આ સિવાય અન્ય કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો પણ અમને જણાવી શકો છો. અને હા, અમારા અન્ય વિડીયોને જોવા માટે સબસ્ક્રાઇબ પર ક્લિક કરવાનું ના ભૂલતા.